हेलो एवरीबॉडी, वेलकम टू द इंग्लिश क्लास। अगर आपने सिंपल प्रेजेंट टेंस ना सेंटेंस सीखा था बरोबर, हवे आपने सिंपल पास्ट टेंस એટલે કે સાદો ભૂતકાળ, આ ટેન્સ ખૂબ જ અગત્યનો છે। કારણ કે લગભગ અંગ્રેજી જે છે, ઇંગ્લિશ વિષય જે છે, એની અંદર સૌથી વધારે મહત્વ આપવામાં આવતું હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ને આપવામાં આવે છે। તો આપણે એના વાક્યો જે છે, હકાર નકાર અને પ્રશ્નાર્થ કઈ રીતે બને છે, ગુજરાતીમાંથી અંગ્રેજી કઈ રીતે બને છે એ આપણે સમજીએ। ચાલો શરૂ કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ। યાદ રાખજો મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર જ્યારે હકાર વાક્ય હશે તો હકાર વાક્યની અંદર વર્બ ટુ નો ઉપયોગ થશે, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। યાદ રાખજો, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હકાર વાક્યમાં હકાર વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વર્બ ટુ, જેને આપણે ક્રિયાપદના ટોટલ ત્રણ રૂપ છે, વર્બ વન એટલે કે મૂળ ક્રિયાપદ, વર્બ ટુ એટલે ભૂતકાળનું રૂપ, અને વર્બ થ્રી એટલે ભૂતકૃદંતનું રૂપ। એમાંથી વર્બ ટુ જે છે એ સાદા ભૂતકાળના હકાર વાક્યમાં વપરાય છે, જ્યારે નકાર કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ડીડ પ્લસ વર્બ વન વપરાય છે। શું વપરાય છે? ડીડ પ્લસ વર્બ વન। ડીડ જે છે એ સહાયકારક ક્રિયાપદ છે, અને ડીડ જે છે એ ડુ નું ભૂતકાળનું રૂપ છે। ડીડ ડુ નું ભૂતકાળનું રૂપ છે। ડીડ સાથે શું આવશે? વર્બ વન આવશે, કોઈ દિવસ વર્બ ટુ આવતું નથી। અને ખાલી જગ્યાએ તમારે ક્યાં હોય, જો હકાર વાક્ય હોય તો વર્બ ટુ માં ખાલી જગ્યા હશે, અને નકાર કે પ્રશ્નાર્થ હશે તો ડીડ માં ખાલી જગ્યા હશે, અને વર્બ વન માં પણ ખાલી જગ્યા આવતી હોય છે, એ મૂકવાનું હોય છે તમારે, બરોબર। તો ચાલો આપણે શરૂ કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। એમાં પહેલું વાક્ય, તમે ગઈકાલે ચિત્ર દોર્યું। તો મિત્રો આની અંદર ખાસ કરી ખબર પડી જાય, ગઈકાલે એટલે કે ભૂતકાળની વાત છે, બરોબર, પાસ્ટ ની વાત છે। તો એના ઉપરથી આપણને ક્લેરિફાય થાય કે ભાઈ આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે, નજીકનો સમય બતાવે ભૂતકાળ। તો તમે ગઈકાલે ચિત્ર દોર્યું એટલે દોરી નાખ્યું છે, દોરવાનું બાકી નથી, આ દોરી નાખ્યું છે, તો ક્રિયા પૂરી થઈ ગઈ છે। હવે આ વાક્યનું આપણે અંગ્રેજી કરવું છે તો કઈ રીતે કરી શકીએ? તો ચાલો, તમે નો ઇંગ્લિશ શું થાય? યુ। તમે નો ઇંગ્લિશ યુ। હવે લાસ્ટ માં જઈએ, દોર્યું તો દોર્યું એટલે આપણે ડ્રો થાય ખરેખર, પણ ડ્રો નું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, વર્બ ટુ કરવાનું છે, તો ડ્રો નું ભૂતકાળ થાય છે ડ્રુ, બરોબર। તો આપણે વર્બ ટુ શું આવશે? ડ્રુ આવશે, એટલે અહીંયા લખવાનું છે ડ્રુ, બરોબર, કારણ કે ચિત્ર દોરી રહ્યું છે, આ મૂળ રૂપ છે, આ ભૂતકાળનું રૂપ છે, આને વર્બ વન કહેવાય, આને વર્બ ટુ કહેવાય। રેડી, ચિત્ર કેટલા છે? તો કે એક જ, તો શું આવશે? અ પિક્ચર, બરોબર। અને ગઈકાલે, ગઈકાલે ને લાસ્ટ ડે પણ કહેવાય અને યસ્ટરડે પણ કહેવાય, આપણે યસ્ટરડે લખશું, બરોબર। તો તમે ઇંગ્લિશ યુ, દોર્યું તો દોરવું નું ઇંગ્લિશ તો ડ્રો થાય, પણ એનું ભૂતકાળ ડ્રુ, એટલે ડ્રુ લખ્યું, પછી પિક્ચર તો અ પિક્ચર, અને ગઈકાલે તો યસ્ટરડે। ચાલો બીજું એક વાક્ય લઈએ, તેણીએ ગયા રવિવારે નવી સાયકલ ખરીદી, બરાબર, તેણીએ ગયા રવિવારે નવી સાયકલ ખરીદી। ચાલો, તેણી એટલે સી, વાક્ય હકાર, બરાબર। હવે લાસ્ટ માં જાઓ, ખરીદી, ખરીદવું એટલે બાય, આ વર્બ વન છે, બરાબર, પણ એનું ભૂતકાળ શું થાય છે? બોટ, બરાબર, બાય નું ભૂતકાળ થાય બોટ, અહીંયા લખવાનું બોટ, અને મિત્રો ખાલી જગ્યાએ ક્યાં આવશે? અહીંયા આવશે ક્રિયાપદમાં, બરાબર। તમને કૌંસમાં વર્બ વન આપેલું હોય, તમારે એનું વર્બ ટુ કરી અને ખાલી જગ્યા ફિલઅપ કરવાની હોય છે, તો સી બોટ, ખરીદવું શું થાય? બોટ, તેણે ઇંગ્લિશ સી,
खरीदू तो व्हाट, अरे नवी साइकिल એટલે અ ન્યુ બાયસિકલ બરાબર અને ગયા રવિવારે એટલે કે લાસ્ટ સન્ડે ગયા ને લાસ્ટ કહેવાય તો સી બોટ અ ન્યુ બાયસિકલ લાસ્ટ સન્ડે આ રીતે તમે વાક્ય બનાવી શકો છો ચાલો ત્રીજું વાક્ય લઈએ મનીષાએ गया वर्षे नवू घर वेच्यू बराबर मनीषाए गया वर्षे नवू घर वेच्यू तो मनीषा नु अहीं शुं लखवामां आवशे मनीषा रेडी छेले लास्ट मां जाओ वेच्यू वेच्यू ने इंग्लिश मां कहेवाय सेल पण एनो भूतकाळ थाय सोल्ड बराबर એટલે અહીંયા તમારે ભૂતકાળ લખવાનું છે સોલ્ડ અને મિત્રો ખાલી જગ્યા ક્યાં આવશે અહીંયા જ આવશે ત્યારબાદ નવું ઘર એટલે કે અ ન્યુ હાઉસ અને ગયા વર્ષે તો શું થશે લાસ્ટ યર બરાબર તો મનીષા નું મનીષા વેચ્યું તો સેલ નું ભૂતકાળ સોલ્ડ નવું ઘર તો અ ન્યુ હાઉસ અને ગયા વર્ષે તો લાસ્ટ યર હવે આ વાક્ય આપણે બધા હકાર હવે આપણે શીખશું નકાર એટલે પ્રશ્ન નંબર 4 તેઓએ ગઈકાલે પત્ર લખ્યો નહીં તેઓએ ગઈકાલે પત્ર લખ્યો નહીં બરાબર નકારાત્મક વાક્ય છે ચાલો તેઓનું ઇંગ્લિશ ધે રેડી હવે નહીં એટલે નકારાત્મક વાક્ય છે મેં કીધું નકાર કે પ્રશ્ન આપ્યો તો શું આવશે ડીડ આવશે આ સહાયકારક ક્રિયાપદ છે અહીંયા ડીડ મૂકવાનું બરાબર હવે નહીં નું ઇંગ્લિશ શું થશે નોટ બરાબર એક ખાલી જગ્યા અહીં આવશે ડીડ માં લખ્યો ડીડ સાથે તો શું આવે વર્બ વન એક ખાલી જગ્યા અહીંયા આવશે બરાબર લખ્યો તો રાઈટ અહીંયા રોટ ને ખાય કારણ કે ડીડ સાથે હંમેશા વર્બ વન જ આવે વર્બ ટુ કોઈ દી આવતો નથી બે ભૂત ભેગા કરાય નહીં એટલે પછી પત્ર તો અ લેટર બરાબર અને ગઈકાલે તો યસ્ટરડે તો ફરીથી એકવાર જોઈ લે તેઓ ઇંગ્લિશ ધે બરાબર ધે સાથે નકાર વાક્ય છે એટલે શું મૂકવાનું ડી બધાય બધી જ આવશે આઈ હોય તો ડી વી હોય તો ડી બધામાં ડી જ વપરાય એટલે ધે સાથે ડી નહીં ઇંગ્લિશ નોટ લખવું તો રાઈટ પત્ર તો અ લેટર અને ગઈકાલે તો યસ્ટરડે એક એક શબ્દ જે છે એ પાછળથી લખવાનો એટલે સરળતાથી અંગ્રેજી થઈ શકે છે ચાલો પ્રશ્નાર્થ વાક્ય લઈએ તમે ગઈકાલે પંજાબી જમ્યા પ્રશ્ન પૂછ્યો છે તમે ગઈકાલે પંજાબી જમ્યા પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે મિત્રો આ જે સહાયકારક ક્રિયાપદ હોય ડીડ ઈ ક્યાં આવે તો કે વાક્યની શરૂઆતમાં આવે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ હોય ને એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે એટલે કે સૌથી પહેલા મૂકવાનું ડીડ બરાબર પહેલા ડીડ આવશે હવે આ ઇંગ્લિશ કરવાનું તમે ઇંગ્લિશ યુ બરાબર ડી યુ હવે લાસ્ટ માં જાઓ જમ્યા તો શું થાય ઈટ ખાવું અથવા જમવું બરાબર પંજાબી પંજાબી નું પંજાબી થાય રેડી અને ગઈ કાલે તો યસ્ટરડે એટલે ક્વેશ્ચન માર્ક ફરીથી એકવાર પ્રશ્નાર્થ વાક્ય હોય તો ડી ડાકણ બરાબર અને પછી વાક્ય જુઓ તમે ઇંગ્લિશ યુ પછી લાસ્ટ માં જાઓ જમ્યા તો ઈટ અહીંયા પણ ખાલી જગ્યા આવશે બે ખાલી જગ્યા આવશે બરાબર પંજાબી નું પંજાબી અને ગઈકાલે તો યસ્ટરડે તો મિત્રો આવી રીતે આપણે સાદા ભૂતકાળના વાક્યો જે છે એની પ્રેક્ટિસ કરી તો જરૂરથી તમને વિડીયો ગમ્યો હશે થેન્ક યુ વેરી મચ